હા ભાઈ, તમારે કેવી વાત સાચી, પણ વોટિંગ કરવું પડે. તમે મારી વાત સાંભળો, તમારા મહેલામાં જેને ચૂંટણી કાર્ડ ના હોય અને જેને સુધારા વધારા કરાવવાના હોય ને, તમે એના નિહાળવા જતા રહો, પ્રોગ્રામ ચાલુ હોય. હા અરે ભૂખ્યો નહીં થાય, હા મફત થઈ જાય. હા જોન કરજો બધા. એ હા આવો ભાઈ, આવો ભાઈ. બીજી વાત છે કે કદાચ તમે સરપંચ નો નીર ઉભારો તો આ સાલના જે તમે જે નવા નવી ગ્રાન્ટો પાસ કરી છે એ બીજો સરપંચ આઈ પાસ કરાવશે તો લાવો તો બીજો સરપંચ લઈ જાય કે તો બીજા સરપંચ નો આવે કે અમે બેઠા છો, તમે કોઈ વાત ની ચિંતા ના કરતા. ઇન્દ્રાજી શું કરશે? ઘૂમતા આકાર ફેરવાની જવાબદારી અમારી. જો હરિયાણા હરિયાણા એ મેલો એને કોઈ કરતો નહીં, ચિંતા કર્યા ફોરમ ભરી દો, તમે ચિંતાવાની જવાબદારી અમારી. આ તો તમારા અંગે તમે અમારે આબરૂ જાય એવું થાય છે. પેલા બધા હાફી મારા છે ગામ વચ્ચો હોય. સારું એ વાત સાચી હો. તો પછી ચમકીગઢ મીટિંગમાં હું બોલ્યો, હું ફોરમ ભર્યો અને હવે ફોરમ ના ભરું તો મારી આબરૂ તો જાય કે? તો પછી આખા ગામ માં થાય કે સરપંચ બેવાના? સરપંચ ગભરાઈ ગયા. ના બાપુજી, બાપુજી ભરજી તમે આપણો સાથ ના લો મને તો હું ફોરમ ભરવા પાસે તમે ત્યાં ચિંતા કર્યા વણા ભરી દઉં. હા જો કઈ દાડાની વાર છે. હા હા ભાઈ નાઈ ગયું તારે બે વડો ચા મેળવું. હવે ચા નહીં પીવું અમારે, જો ગોમ જ આવું ચમ ગોમ. અમારા છોકરા ને નહીં આધાર કાર્ડ નું બધું લોસાડતા વાત આયા છે. ગોમ આજે હાલ નો પ્રોગ્રામ ચાલુ હો અને પેલા ને હવે 18 વર્ષ થયા છે. વોટિંગ માં નામ કરાવી દઉં કે? એક વોટ વધે લડો. હવે કે હો એ? હા એમ આવજો. ઓ જલાજી શું કરો વાગણ તમે? અરે બા રાત નું થોડું પેટમાં દુખતું હતું ને, આપણે મફુજી અંગાત બગાડ્યું, સરપંચ અંગાત બગાડ્યું, ભરતજી અંગાત બગાડ્યું, કાકા ભત્રીજી અંગાત બગાડ્યું, આમ પેલો ડોહો સાહેબ નોંધ નહીં લેતો કે કને ઉભો રાખવાનો છે ચૂંટણી માં? વિરોધી ના ઉભો રાખે તો કોઈ નઈ, પણ કદાચ એવો માણસ ઉભો રાખે તેને કોઈ વોટ જ ના હાલતો. અરે આપડે પછી હરુભા ને વોટ આલવો પડી કે લ્યો ભાઈ અમારું વોટ લઈ લો. હરીભા હરીભા તો આપડે પહેલથી વાડી કરવી પડશે. અરે વાર કર્યા છીએ મેળો જ નહીં પડે એમ. ઓપણો મારી વાત, આ ડોહાન છે મગજ થોડું ઓછું છે, અને જો પેલા મફુજી ભરત જાય ને સમજાવશે ને તો આ ડોહો ફરતા વાર નહીં કરે, અને વચ્ચે આપણે લબડ છે તમને ખબર નહીં. તો ઓપણો મારી વાત, આપણે ડોહા ફાઈન જ અને એને ચિયો ઉમેદવાર ઉભો કરવો છે એનું નામ આપણે લઈ રહ્યા પેલા, બરોબર?
અને કદાચ આપણને ઉમેદવાર એવો લાગે ને તો આપણે જે બાજુ વાયરો દાતો ને એ બાજુ પણ તે ફાવે. હા હું એમ કહેવા માંગુ છું, અરે એ જોણવા માટે તો અત્યારે જોતા એમ ઘેર, પણ ડોહો ઘેર નહીં ખેતરમાં ને આવી ગયો છે. તો કોઈ નહીં આપણે ખેતરમાં જો. હા તો હેડો તમે છે તો બોલ મેળતા જ નહીં. અરે પણ મારે કામ એવું છે એટલે હમણાં આખું ગમતર છે મારે. આ મને ખબર છે કે કલાકે તમારે કોક મેળવાનો હોય છો, ખેડો છો ને મને બળાય વણા. બે બાજુ હળગવા દે એક તોન નું, પણ હળગવા દેવાનું જ હતું, પણ કેરોસન રેડવું પડે કાકા, આપડે જતા રહ્યા તો ઓલાઈ જાય. ભત્રીજા કેરોસન જોવે ને એટલું આપડે રેડી દીધું છે, હવે ખાલી આપણે બે દાડે ચેડ આઈને જોવાનું છે, ધૂનો ચેટલો નીકળે છે મોયથી. બે દાડે ચેડ આવશે તો ફોરમ ભરાઈ જાય તો. ના ભરો હજી, ફોરમ ની વાર છે, તું ચિંતા ના કર, બધી તારો કાકો ઓર રાજી ને હેડે છે, એટલે તું હાલ મારા રંગા છૂટ થતી મારા હારે જઈને આપણે આવતા બે દાડા. અને એ અને હારી લઈને હેડ્યા તો ચોક બીજા ફરવા ફરવા લઈને જતા હોત તો સારું હતું. હા હા એ થી આપણે ફરવા તો હા ચોક તારે કાચીને થઈને જણા, તું હાલ હેડ ને ભાઈ. ખરેખર મારે બીજું પેલો વારો આવ્યો ને ટાણી મારી બીજું હો વરાદ આવ્યો વરાદ આવ્યો, ત્યાં આખા બધા એડાની પછાડી ફેરી નીકળી. અને વળી પાછો આ બીજો વારો આવ્યો છે તે હવા બાદડે કરે છે ને, ત્યાં વળી પાછા બીજા વારાની મારે બધું પછાડી ફેરી મળી જાય, શું કરવાનું હવે અમારે. અને અમે પાછી વળી મૂકવાની, હવે શેડું અમે કમાય કે હવે શીખે બિયારણ લાવવા શું કરે આપણે. ખરેખર મારે બીજું અમો શેડું જેનો મરો છે બીજું કોઈ વાત કરો તો મને ખબર પડે એમ. હાલ ગોમો વાતાવરણ શેનું ચાલુ છે? હવે મારી વાત સાંભળો. હવે એના કંટાળા થી જ હું એકના ખેતર માં આવ્યો છું, એ માટે નાવ દુરે ભૂંડાકા મગજ જ નથી હેડતું એમ. મફુજી તમે ચેલેન્જ નહીં આવીને આયા? મફુજી ને ચેલેન્જ આવી છે, પણ હવે એ બધું જાય તમે પેલા હોય બેહો અમને. પણ એ બેહું શું કરવા છે? હું જે વાત કરું ને એ તમે ખાલી વેકાણ આવીને ખાલી વગડો એમ. હેડો હા બોલો, જલ્દી બોલો હેડો. તું કાકા હું વહેલા ઉઠી ક્ષેત્રમાં આવતા રહ્યા હોય તો પછી ચેલેન્જ નહીં પૂરી થાય. ઓય ધન્યાજી મારી વાત વગડો, હું કાલે કેટલા વાગે ઊંઘો તો ખબર છે? 3 વાગે ઊંઘો. પાણી વળ્યું તું? પાણી નહોતું વળ્યું. તો પાણી તો આપણે ગોમમાં વળ્યું છે, પણ એને ચી જગ્યાએ વાળવું ને એ હવે આપણે વિચારવાનું છે. હવે વિચારો તો વિચાર છે, પણ હું તમને શું કહેવા માંગુ છું કે નોમ લો કે તમે ચીઓ ઉમેદવાર ઉભો રાખવાના છો, એટલે આપણે દોમું ચી બાદ મેળવું ને આપણને ખબર પડે. હા એ વાત સાચી છે તમારી, મારી વાત ઓફડો, તમારે ચારા કરવાના છે ને પાણી વાળવાનું છે મારે, બરાબર છે? એટલે તોય કોરું રહેવું જોવે નહી એ રીતનું પાણી વાળવાનું છે, એટલે મારી વાત ઓફડો. હા પણ ભૂમતા શું વાબવાનું છે એ કોઈ, એટલે ચારા કરતા ભાવ્ય બંધ વાબવાનું છે. હું એવું છે ને કે પાપે બધી લીલોતરી થઈ જાય એમ. હા ને નોમ તો કોઈ એમ કહું નોમ કો કે એ બિયારણ નું નોમ કો, એ આપણા નોમ નું આપણા નોમ નું લીલોતરી થઈ જવી જોઈએ એમ. સરપંચ હોય તો કેવો અનુભવ થાય તમારો, કરજો ખાલી અનુભવ. અરે હું સરપંચ હોય તો આખા ગામ નો નકશો બદલી નાખું એમ. વાત સાચી છે, પણ આમ તમે આમ મોટું તો એવું કરો, સરપંચ હોય એવું તો કરો એમ. લાજો ના હજુ નથી લાજો. તો પછી આમ તો સરપંચ નું કોઈ મોટું આખું બદલે જાય, ઝાકણા ના હોય માથે. હા સરપંચ નું મોટું જેવું હોય જો ખાલી. એટલે તમારે મારી વાત વાપરો હો, વાત ની એક વાત કે હરિભાઈ સરપંચ માં તમને રાખવાના છીએ.
હું સરપંચ નો? હા, તમે તારે ચિંતા કરશો ને તે કો અમારો ફૂલ મારી પોઝિશન નહી કે હું સરપંચ બની કહું, કારણ કે મેં પૈસા જોવી છે. મેં તમને વાત કરી નઈ કે હું રાતે 3 વાગે ઊંઘો છું. શા માટે ઊંઘો છું? એમ હા, પણ શું વિચાર્યું તો કહો. હરિભાઈ ને પ્રગતિ ના પંચે જેવી રીતના લઈ જવા, બરાબર છે? બરાબર. એટલે આમાં કેવું છે કે મેં વિચારતે મેં એટલો વિચાર કર્યો કે હરિભાઈ પાસે કોઈ છે નહીં, બરાબર છે? પણ જોતે એક જગ્યાએ મારી નજર પહોંચી કે તમે સરપંચ બની ગયો, બરાબર છે? પણ થોડુંક તમારે કાઢું જવું પડશે. હા, પણ ચેવી કહો તો ખરા, બરાબર છે? બાકી આવશો ની તો તમને હોમે 4 મળશે. 4 ની 8 મળશે, 8 ની 16 મળશે. હા, એ વાત તો સાચી, બરાબર છે? અને બીજી વાત કે તમારું હાલ જે ઘર છે ને, મામૂલી ઘર, બરાબર છે? એ મામૂલી ઘરનું તમારે બંગલો થઈ જાય. અને બીજી વાત ભૂમતા કાકા, કે આખા ગામમાં હરિભાઈ ચભા વચ્ચે કોક બોલવું હોય તો બોલી નાખી એવાસી. મેં તાણી હું એટલે જ કહું છું કે આ હરિભાઈ છે ને, એરાએ ગમે એવો મોને હોમે હોય ને ખરાવાળો, તો એક ટાઈમે આ મોને જવાબ આવી જાય. એમ હું તૈયાર છું. તો પછી થઈ જાઉં તૈયાર, બરાબર છે? ઘૂમતા કા હું સરપંચ બનવા બદલે તૈયાર છું. તમે તાર હવે ખાલી જમીન નો ઓળ કરો. હરિભા, જમીન નો ઓળ તો 2 દાડમ થઈ જાય. તમે જમીન ના ઓળ ની ચિંતા કરજો નહીં. જમીન નો ગ્રાહક મારા ભાડમો છે. હા, અહીંયા કોણ? બિલ્લો ભાઈ. ઓ, બિલ્લો ભાઈ તમારી જમીન લેવા આવશે, બરાબર છે? પણ તમે ખાલી બિયાદાની જમીન વેચવાથી પીતા ની હું જમીન વેચાવડાવતી ની પીઓ. ચિંતા કરતા ની અને મારી વાત ઓભળો. તમને પ્રગતિ ના પંથે લઈ જવાની જવાબદારી મારી. અને બીજું કે આ ખ્યાગારજી, ખ્યાગારજી એક મામૂલી મોનો હતો. ચા વેચી ખાતો મારો જો ચા વેચી ખાતો એમ ઓય ચોકન બરાબર છે? અને બધો ટેકો મારો, ફૂલ સપોર્ટ મારો. એ તો આખા ગામ ને ખબર છે તમારો સપોર્ટ હતો. હા, અને એરો એટલે સરપંચ માં આવ્યો, બરાબર છે? એટલે હું તમને કહેવા એ માંગુ છું કે તમને હું પ્રગતિ ના પંથે તો હું તમને લઈ જાય. ઓબળો ભૂમતા કા, તમારો સાથ અને જલાજી નો સાથ પણ મળ્યો ને તો આ ખાગા એમ ફીર થી જામે તો કર ના છું હું. ભાઈ બસ એટલું તો બસ, આપણે મારી ઈચ્છા એ જ છે કે ફીર થી એનો બંડી પહેરે, એક બંડી પહેરે, બરાબર છે? અને એની ભાગડી અને પેલું મેલું મેલું ધોતું એરો અને પહેરે અને એને ફીર થી છાવ એક તો કર જાવ. તમારે સો નથી લેવાની, તો તમારે તો લેવાની છે. તો હું તમને હાલ તમને નહી ખબર પડે, એને કશું નથી કર્યું પણ અમન ના ભૂલતા. અરે ભૂમદાકા ના ભૂલું, અંગત અંગત અમારો વિકાસ કરે દાજુ. અરે જલાજી, તમે મારો ડાવો અને ભૂમદાકો જમણો હાથ છે, ના ભૂલું તમન. ભાઈ એ જે જોય અને ખ્યાગરજી નું જે ઘર જોયું ને 2 માળ નું, એના કરતા ડબલ તમારે ઘર કરવાનું છે. હા હા, થાય થાય, પણ તમારું ઘર કરજો અને કાકા ભત્રીજા નું ઘર પાડજો. ચિંતા ના કરો,
તમે તમારો પરગતિનો પંથ દેખાય. આ દેખાડો ભાઈ ઈકન જવાનું. હવે હરીભા આપણે બે દડા ઘેર જો અને તમારા બધા ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખો એટલે હવે ફોર્મ ભરવાની તૈયારીઓ થઈ જવા માંડી છે. હજુ કોઈ વાત બેસી હોય ને તો હું તમને એક વાત કરું. કારણ કે પોપટ છે ને પોપટ જેવા ઉડે એવું તમારે ઉડવાનું હે. બરાબર છે. હવે ઉડવાનું છે. હા પોપટ જેટલો અધર જાય એટલું તમારે અધર જવાનું છે. જાઓ જાઓ ભૂંડાગા જાઓ. ખાલી ગોફેડના ગોળાની ઓર રાખવાની છે. બઈ નાકા ગોફેડના ગોળા તો મારી વાત ઓપડો જુઓ. કાંકો ભત્રી જો લઈને ફરી છે, પછી મફુજી લઈને ફરી છે, ભરતજી લઈને ફરી છે, અને પેલો ખેગારીઓ તો મોટા પથરો લઈને ફરે છે. એટલે લાલ મરચા લાલ હોય એટલે અમે કોક મોણે આવે ને એને ખબર પડે કે ઉમેદવાર ઉભો છે. હા તો હેડ ઓવર હોય થી હેડ સેટન તૈયારીઓ કરજો. તમે કરો ફોર્મ ની તૈયારીઓ, ડોક્યુમેન્ટ ની તૈયારીઓ, હું કરું વોટિંગ ની તૈયારી. હેડો હેડો. હા હેડો. હવે ભુંડુ મુઢુ કરે વણા મહાનું ભુંડુ મુઢુ છે તાણી મુ ના પાડતો તો મોટા ઉપાડા લઈને હેડ્યા તા હારી મો તે કમાર ને બમાર બધું વાસી ક્ષેત્ર માં થતા રે. તમારો કોઈને ફોને ઉપાડ્યો નહીં તો આટલી ઇજ્જત હોય પછી શું કરવા તો આઈએ. આપડે કીધું નતું ને એટલા પાછું કીધું નતું. હવે હેડ હવે નહી થાય ભૂલેવી ભૂલ નહી થાય. હું જે જગ્યાએ ના પાડું કે કાકા હોય નહીં જવાનું તો તમારે મોની જવાનું. હાલે બધી વાત સાચી છે પણ જ્યાં ના જ્યાં થાય. આ તો કેવું છે ભત્રીજા હું પૈણવા જો ને એ દાણા થી જ મને ખબર છે. આવો એની તો પાછા વળે કે શીરો ખાતા હવે સોખાજી નો ખબરાયો શીરો. એ તો હવે ફેર કુંદાર જા ખા કદી નહીં આવું. હવે વાપર છે એટલે ગળા તો નહીં આવું તમારા અંગાત કોઈ દાડો. હા ભાઈ હાલ તો ઘેર હેડ ભગવાન વાર રસ્તા પૂરો કરી નાખે મન હડો. હવે એ ભત્રીજા તે તો કાચીને વહેલા ફોન કર્યો તો હું શું કરવા ફોન કરું. તારે ફોન તો કરવો પડે કે અમે આવા છા જ. હવે ક્યારથી એક કિલોમીટર હેડ્યા તા તો મને કીધું તમે કે હોય હારી દવાન છે. ઓ નહીં ઓ તને ખબર નથી પાછી લ્યો હડો. હવે ક્યાં ખાવાનું આવો સરપનો. શું હરીભાઈ ભાઈ મજા છે ભાઈ? તાર મજા જોવે મજા આમ રહેવું હોવે. હજુ ત્રણ જણા નોખા પડ્યા લાગતા નહીં. તમારે તો ભાઈ નોખા પાડવા ફરી રહ્યા તમે. અલ્યા ભાઈ અમારે શું કરવા નોખા પાડવા પડે. ઝાલો જી તો ખાઈ પીન હોય થેલા છે. તો અમે તમને કોઈ દાડ કીધું તમે બે દાડા હંગાત નાંગા જોઈ રહ્યું. ભાઈ અમે તો કાકો ભત્રી દો છો. ક્યાં તમારે છે શું એમ કો મને પેલા. અમારા ભૂમતા કા કોઈ નહીં. અમે લડવા નહીં બોલાયા તમને. ચમમ કાળ ધાર થયા છો. અચલ તો બોલ્યા પછી ના ફરે. અરે બોલ્યા પછી ફરે માય કાંગલી કેવાય અને હાર્યા ની પાછા. ભૂમતા કા તમે ગામમાં અચલ મોણો જ ચોતાણી. હું કેવું ભત્રીજા? અને આ ભરતજી ને આપણને હું સફાણ કહી ગયો ભત્રીજા. એટલા જણા વચ્ચે તમને આબરૂ વહીણ કર્યા હતા તો તમે બોલીને ચેલેન્જ આલી ના આસો. એ જવાબ આલવાની તાકાત છે. હા તમને કહું પણ અમારે સરપંચમાં
એવો મને ઉભો રાખવાનો છે ને જે ઓમેલે હાલી જોયા. હવે પણ તમે ઉભા રહો કે ખુદ હે તમે ઉભા રહો. મારે નથી ઉભી રહેવાનું, સરપંચમાં ઉભી રહેવાનું છે હરિભાઈ. હરિજી ઉભા રહેશે? ઓ આલે ભલા આદમી હરીને પૂંચી ખાવાય નહીં છું ઉભા રહે. એ પૂંચી ખાવા નથી ની એરાય ફૂંકી થાય. હવે આપણો જો આ આ પેરણ લાઈ નહીં કેતા નવું એ સરપંચ છું ભણે ફૂંકતા આકા. તમે કડ્યા કા જલાજી નું ભારા છે તો મોણો લાગે છે બાઘડ બિલ્લો છે. ના ના અમાર હરિભા બરોબર છે. હરિભાને અમે ઉભા રાખ્યા છે, હરિભાને અમે લાઈન વતાડી છે. તમારે ખાલી જોવું હોય તો જોઈ લે. હા એ તો સારું ભાઈ, અમાર તો હરિજી ઉભા રહે તો એ છે ને તમે ઉભા રહો તો હે ભત્રીજા. હા અને અમે તૈન રટી થઈને ફરતા હો ને રા કશું ના કરે. હા કશું ના કરે એ વાત સાચી હો દલાજી, લાખ રૂપિયાની વાત છે. હા હવે ખાલી અમે શું કરે છે ને એ જોવો ખાલી. ઓમતા કાકા એમણા માં આવી મજાકો કરજો ને, કો કોભડીદા હે ને તો લઈ પડશે કરી પા સરપંચ બહુ ઉભા રહે. ભત્રીજા મારી વાત ઓભડ મજાક ની વાત નથી. આ ખેગર ખેગર ચાની કીટલી જલાવતો હતો, મેલી મેલી દાંત બંડી પહેરતો હતો ખબર છે ને, અને એને સરપંચ માં લાવવા હું હાથ કરો આ ભૂમતાડી નો. હા હા અને આ હરિભાઈ ભલે આજ આવું છું પણ એને નવું પહેરાવાની તાકાત મારા છે. મારી વાત જો તમે ફોરમ ભરતા હોય નઈ તો તમે તાર ભરી જ કાઢજો, અમારો તો ફૂલ સપોર્ટ જ છે. એની તૈયારી એમ સ્વામી એની તૈયારી છે અને હેર જે રાખવા વાળા તો ખાલી દાયા જેમ આવી છે ખાલી જુઓ. મારી વાત ઓપડો પણ પબ્લિક કઈ માંગ કરે છે એ જોજો ખાલી. હવે આ તો મારી વાત ઓપડો, મારે તમને સાધુ કહેવાય નઈ કારણ કે તિરાડ મીટિંગ માં તમને ખબર છે સરપંચ ઓછું બોલતા હતા, પેલા બે વધારે બોલતા હતા. એ બધાના ડોટ ઓટોમેટિક પડી જાય એવી જવાબ. હવે શું પડી દો જાણ, પાડવાનો સમય હતો તાર તો પાડ્યા નહીં. આ નમન તો અમન બોલ્યા હોય ને મીટિંગ માં કાકા ભત્રીદાન તો અહીંયા મીટિંગ માંથી દાવ કાઠું પડી જાય. આ તો 32 ની ભય પડી હોય તરત. એ તો ખેગારજી ના પરખામ સડ્યા હતા, હરિજી ના પરખામ તો નહીં સડી કે રહ્યા. અને મારી તો બોલ છી મારી વાત કાકા, એમ તો હરિભાઈ ખરા હો બાદા. હરિજી તો મળદ મોણો હતો ભલા આદમી, અને હો દણો વચ્ચે એરે ગમે તેમ સંકો કરીને કઈ કીએ. ભાઈ ભાત્રીજા હરિજી આપણા જેવા છે, હા તો મોણો હો ગૌતાલે આપણે હાથું હોય તો ગમે વાન પાછો નહીં પડતા. કે ગમે તે કાકા આવા મોણા ના સરપંચ માં લાવ્યો હોય ને તો ગોમો તાણી વિકાસ હે ગોમો કરી. આની મારી વાત ઓપડો, તમે હાલ જે કહેતા હતા ને એ ઉપર હું તમને એમ કહું કે અમને તરત ને તરત કોઈ અમને બાથે સાથે આવડતું નથી કે એના દોઢ પાંચ પાંચે આવડતું નથી કે કશું નહીં, અમને ઝાઝા પોણીએ ખો કાઢી આપણે. હા હા ફોન કાકા એ વાત સાચી છે, દાઢમો રાખતા હે આપણા અમુક ને. આ તો અમે અમારી વાત કરી, તમે કોઈ દાઢમો નહીં રાખતા. તમે ત્યાં ખાલી મને સપોર્ટ કરો પછી જોવા હરી શું કરે છે. મારી વાત આપડો આપડો મારી વાત કે અમે તો સપોર્ટ કરશે અને કુમ તો કાકો એ કદાચ તેને સપોર્ટ કરશી, પણ આ ધલાજી ની વાર રાખજો, બો રૂપિયા ઘણા કો પડવા મળી નાખે દે. એક જ મિનિટ એક મિનિટ ઉભા રહો હરીભાઈ. આપણે બધાની જરૂર છે, આપણે વોટ બધાનું જોવે. ફૂમતા આગા ફૂમતા કાકા આવું ના આવું રાખશો ને તો દોડે રહી ના રાખશો પછી મારી વાત ઓભળો તમે, ઓયાના 5000 તમે તાર એવું હશે તો હું આવી જાય, હું તમને 5000 રૂપિયા આલી દઈશ. હવે જોયું કોને કેવડા મોણ થઈ, પણ તમે ત્યાં તમારો કિંમતી વોટ મને આપજો. અરે હરિભાઈ અમારો તો પૂરેપૂરો સપોર્ટ છે. હા મારી વાત વાંચો, તમારે વોટ આપવાની ઈચ્છા હોય તો અહીંયાનું નિશાન છે પોપટ. હા તમારું વોટ પોપટમાં હોવું જોઈએ. ફોરમ ભરી દીધું? ના ના એ તો એમણે ચોથી નિશાન આવતા નહીં. તમે સમજી લો અમે નિશાન નક્કી કરીને જ રાખશું. પહેલા
ભત્રીજા નિશાન જબરદસ્ત છે, પોપટ એટલે કોઈ જીવિત એવી વાત છે? જો હરીજી ને પાકડી નો કલર લીલો, પોપટ નો કલર લીલો, અને ગોમ માં બધું લીલું જ કરવાનું આવે. ઈ વાત નહી, મેન વાત ચી સમજવાની છે કે નિશાન પોપટ રાખ્યું છે નહીં તો હરીભા તમારે એમ ફૂમતા કાકા ના પોપટ ની ગોળ ગોમ માં બોલવી પડશે. પોપટ ગોળ તો બોલશે અને આખા ગોમ માં લીલોતરી લઈ જશે. હલ્યા આ કાકડા જેવું બોલે છે ને ફૂમતો કાકા, હું અહીં લઈને ફરશો નહીં તો કોઈ વોટ નહીં આલે પછી. એ વાત સાચી હોય તો આયોજન બધું શું થવા માટે છે જો તારે. હવે હું બિલિયાભાઈ ને ફોન કરું, આપણે હાજો હવે કોન્ટેક્ટ કા એ બધી વાત જવા દો. અને તમને ખબર નહીં પડતી મન, તમે હાલ સરપંચ માં ઉભો રાખ્યો છે, હાલ બધે હારા હારી રાખવી પડે, આપડે વોટ ની જરૂર છે, ગરજ આપણો છે ગરજ. હું થોડો મગજ નો ફરેલો. હા મારું પંથો પાટણ હા.